लाइट बैंडी फॉर्मा हूँ छु ज्योतिष आचार्य डॉक्टर अश्विन प्रजापति। नमस्कार दर्शक मित्रों, गणेश वाणी में आप हार्दिक स्वागत है। तो आओ सब प्रथम गणेश वंदना करिए। वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। तो आज सप्तमवार 1944 हिंदू मास कार्तिक प्रमाणे वैशाख मास आदि तिथि छे सुदी नोम अने नक्षत्र छे मघा तेमज चंद्रमा आजे सिंह राशि मां रहेशे एटले के म ने ट राशि अक्षरो पर शुभ नाम राखी शकाय आजे जन्मेला जातको। आओ जोईए हवे आजनुं राशि भविष्य अने ज्योतिष चर्चा। सौप्रथम वात करीए मेष राशि। मेष राशिना जातको माटे आजना दिवसे आनंद उत्साहे धार्मिक कार्य पार पड़े, कोई प्रेमी जन थी मिलन मुलाकात थाय, क्या शेर सट्टा में कोई नाप पड़े। तो आज तुम्हारे शुक्र शु ना करो, आज तुम्हारे खास करीने ओम ह्रीम कुलदेवीये नमः आ मंत्रनो भावपूर्वक 21 वार जाप करवाथी दिवस तुम्हारो शुभ रहे। आओ वात करीए हवे वृषभ राशि। वृषभ राशिना जातको माटे आजना दिवसे जेम जेम दिवस पसार थाय, क्या आपने क्या मकान वाहनना प्रश्नोमां प्रगति जणाय, साथे साथे कोई ने कोई सुखाकारी वृत्ति लागे अने क्या छातीना दर्दोथी संभाळवो पड़े। तो आजे तमारे शुं करवुं शुं ना करवुं, आजे तमारे खास करीने ओम विष्णवे नमः आ मंत्रनो भावपूर्वक 21 વાર જપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જોમ જુસ્સો પરાક્રમ વધતા જાય, સાહસિકતા વધતી જાય અને કુટુંબ કબીલામાં ક્યાંક ને ક્યાંક મિલન મુલાકાત થાય, ક્યાંક ટૂંકી મુસાફરીના યોગો બને। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ધનમાં આવકમાં વૃદ્ધિ થાય અને ક્યાંક ને ક્યાંક જૂના પ્રશ્નો ઉકલતા લાગે, દાંત દાંત ગળાના દર્દોમાં ક્યાંક કાળજી રાખે। તો આજે તમારે ખાસ કરીને ઓમ એમ રીમ એમ સરસ્વતીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહે ધારેલા કાર્યો પાર પડે, પતિ પત્નીના સંબંધોમાં મધુરતા વધે અને વૈવાહિક વાતચીત તો આગળ વધવાના યોગો રહે। તો આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ વિધાવરી સ્થિતિ રહે, ક્યાંક દોડા દોડી થાય, ખોટા ખર્ચમાં ક્યાંક આજે વધારે પડતો ખર્ચ ન થઈ જાય તેની તકેદારી રાખવી। તો આજે તમારે ખાસ કરીને ઓમ હરિમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષ ચર્ચામાં, ખાસ કરીને દર્શક મિત્રો ઘણીવાર આપણે ઘણા એપિસોડમાં કહી ચૂક્યા છીએ, પરંતુ ખાસ કરીને ઘણી બાબતો એવી હોય છે જે અવારનવાર સાંભળવાથી એની પૂરી જાણકારી મળતી હોય છે અને સાચી દિશા આપણે પકડી શકીએ। તો જન્મ કુંડળીની અંદર જ્યોતિષનું મહત્વ જે છે એને કોઈ નકારી નથી શકતું। જ્યોતિષમ વેદાનામ ચક્ષુ, જ્યોતિષ એ વેદની આંખો છે, આંખ વગર જોઈ ના શકાય, અંધારામાં કશું દેખાતું નથી। તો સાચી વસ્તુ શું છે, જન્મ કુંડળી શું છે એની સમજ આપણે લે। 27 નક્ષત્ર, 12 રાશિ, કુલ ગ્રહો 180 છે, મુખ્ય ગ્રહો 9 છે અને 9 છે મતલબ કે 360 ડિગ્રીની કુંડળી છે, બ્રહ્માંડે 360 ડિગ્રીનું છે, યા બ્રહ્માંડે તત્પિંડે। તો એટલા માટે 6 અને 3 9, 27 નક્ષત્ર 7 અને 2 9, મુખ્ય ગ્રહો 9, તો 9 નો આંકડો જોવો। બાળક માનવ ઉદરમાં 9 માસ રહે,
नव दुर्गा नवरात्रि ये पण नव माणसना मुख्य द्वार नव छे ऊपरना सात अने नीचेना बे गुप्त मार्गो तो एम करीने नव द्वार छे तो नव नो बधो खेल छे साथे साथे बार राशि छे एटले के एक राशि 30 डिग्री नी गणीए तो 12 तरी 36 360 डिग्री नी कुंडली थई काल पुरुष नी कुंडलीमां प्रथम स्थान थी आपणे चालू करीए तो 12 स्थान सुधी महत्वनी वात आपणे करी दी तो कुंडली नो प्रथम स्थान एटले लग्न स्थान लग्न कुंडलीमां तो प्रथम स्थान थी माणस नो स्वभाव માણસ કેવો છે ઓળખી શકાય ચહેરો ચાડી ખાય નહીં કહેતા ચહેરા પરથી માણસની પરખ ઘણી બધી થતી હોય છે બીજું સ્થાન છે એ ગળાનો ભાગ છે એટલે ગળું એટલે કંઠ કંઠ લે વાણી વાણીથી યશ માન કીર્તિ ધન કમાવી શકાય તો વાણી સારી હોય નોકરી હોય કે ધંધો હોય તો એનાથી ધન કમાઈ શકાય ખાસ કરીને ત્રીજું સ્થાન છે તો એ આપણા ખભા છે સપોર્ટર તો આજુબાજુમાં પહેલા કોણ હોય આપણું ફેમિલી કુટુંબ ત્રીજું સ્થાન છે પરાક્રમનું સ્થાન સાહસિકતાનું સ્થાન કે બાહુમાં ધમ હોય નહીં કહેતા બાહુબલી તો વ્યક્તિ સ્વયંથી પણ પોતાના પરાક્રમથી પણ આગળ વધી શકે છે તો ત્રીજું સ્થાન ચોથું સ્થાન છે છાતીનો ભાગ જે માતાનું સ્થાન છે સુખ સ્થાન છે બાળક જન્મે એટલે માની છાતી લાગે ધાવણ ધાવે તો સુખી થાય કહેવત છે ને કે કોની માએ તમને દૂધ પીવડાવ્યું છે કે તમારા દૂધમાં માના દૂધમાં એક તાકાત હોય છે તો આ એક સત્ય વસ્તુ છે માનો ખોરાક પૂરો થાય જાય ત્યારે ધરતી માનો ખોરાક ચાલુ થાય છે લાઈફ ટાઈમ જિંદગીભર તો એના ઉપર જમીન મકાન દુકાન ગાડી બંગલા બધા લક્ઝરી સુખો ત્યાં જોવાય છે સુખ સ્થાન પાંચમું પેટ પેટ કરાવે ભેટ પાંચમા સ્થાનમાં ભેટ વિદ્યા વિદ્યા પ્રાપ્ત કરવી પડે શાળા માટે કે ભણવા માટે ભણીને જોબ કરો કે નોકરી કરો ધંધો કરો તો એનાથી શું આવક પ્રાપ્ત થાય એટલે આવકનું પણ સ્થાન છે વિદ્યાનું પણ સ્થાન છે પ્રેમનું સ્થાન છે પાંચમું પેટ લગ્ન પછી પણ કહે છે કે જેને કોઈ ના પહોંચે એને પોતાનું પેટ પહોંચે તો એટલા માટે આ સંતાન સ્થાન પણ છે પાંચમું છઠ્ઠું સ્થાન છે એ પેટથી નીચે આંતરડા આંતરડા ખરાબ એટલે હજાર પ્રકારની બીમારીઓ થાય તો આંતરડા જેટલા શુદ્ધ જેટલા ક્લીન એટલું તમારું શરીર તંદુરસ્ત એટલા માટે કીધું છે કે આરોગ્ય સારું તો બધું સારું નહીતર માણસ પોતે જ પોતાનું શત્રુ એટલે શત્રુ સ્થાન પણ કહેવામાં આવે છે રોગ શત્રુ સ્થાન રોગિષ્ઠ માણસ પોતાનો શત્રુ થઈ જાય છે ત્યાંથી આગળ ચાલે સાતમું સ્થાન અપોઝિટ સેક્સ ગુપ્તેન્દ્રિય પતિ પત્નીનું સ્થાન લગ્ન જીવન મેરેજ લાઈફ જાહેર જીવનનું સ્થાન ભાગીદારીનું સ્થાન તો આ એક મહત્વની વાત છે ત્યારે આગળ ચાલ્યા આઠમું સ્થાન એ પણ ગુપ્ત માર્ગ છે ગુદાનો માર્ગ છે ત્યાં વેલ વારસો વીમો અકસ્માત વારસાની પ્રોપર્ટી આ બધું ત્યાં જોવાય છે તો આ બધું ત્યાં જોવાય છે અને એટલા માટે આઠમા સ્થાનનું મહત્વ છે પછી વાત કરીએ નવમું સ્થાન નવમા સ્થાનની અંદર જાંઘ આવે તો જાંઘ એટલે ભાગ્યસ્થાન ભાગ્યશાળી ને ભૂત રડે કહેવત છે નસીબદાર માણસ નસીબદાર માણસ ફોન પર અબજો રૂપિયા કમાય તો ભાગ્ય ઘણા માણસો ખૂબ ભાગ્ય લઈને આવે ભાગ્ય ને જેને આધ્યાત્મિક ભાષામાં પૂર્વ પુણ્ય આગળનું પુણ્ય લઈને આવે હોય એને ભાગી કહેવાતું હોય છે એટલે એવા લોકો આરામથી પૈસો કમાતા હોય છે ભાગ્ય એમનું સાથ આપતું હોય છે ઘણા લોકો મહેનત મજૂરી કરીને મરી જાય તો પણ રિસ્પેક્ટ મળતી નથી કશું મળતું નથી દસમો સ્થાન આવ્યો એ કુંડળીનો દસમો ભાગ છે એટલે ઢીચણ ગુજરાતીમાં કહેવત છે જે માણસ કશું ના કરી શકતો હોય તો કહે આના ઢીચણ
भागी गया छे आठ जन भागी गया छे टूट गया छे तो आनाथी काय थायम नथी आपणे कहे छे कर्मस्थान पितानु स्थान धंधानु स्थान तो दसमो स्थान एनु छे अग्यारमो स्थान छे पगनी पेढ़ीओ पगनी पेढ़ीओ मजबूत होय तो लाभ टके नहीं तो टके नहीं एटले लाभ स्थान व्यापार नु स्थान मित्र नु स्थान छेल्ले पगना तळिया व्यय स्थान खर्च स्थान तो नहीं कहता के भाई पैसो आयो नथी पग उपड्यो नथी एटले खर्च स्थान अने एक जेने कहेवाय के परदेश नु पण स्थान गणाय छे विदेश गमन माटे 12मा स्थान तो आ जनरली आपणे वात करी के कुंडलीना महत्तम भाग એમાં શરીરના બધા ભાગ આવી ગયા ચહેરાથી નહીં પગની પાણી સુધી આમાં કોઈ વ્યક્તિ એને નકારી શકે નહીં તો આજના એપિસોડમાં આટલું નેક્સ્ટ એપિસોડમાં લાંબી ચર્ચા કરીશું હવે વાત કરીએ રાશિ ભવિષ્યમાં આગળ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે આકસ્મિક ધન લાભ મળે કોઈ મિત્ર વર્તુળથી મિલન મુલાકાત થાય અને આનંદ ઉત્સાહ રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો भगवते वासुदेवाय आ मंत्रनो भावपूर्वक 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરી આવે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જોવા જઈએ તો કર્મ ફળ વધતું જાય ધંધાકીય નોકરીની બાબતમાં લાવા લાભ રહે અને પ્રગતિ જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ओम श्रीम श्रीय नमः आ मंत्रनो भावपूर्वक 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરી આવે ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ભાગ્ય સાથ આપતું લાગે ભાગ્યની વૃદ્ધિ જાય કોઈ પરદેશી સારા સમાચાર મળે આનંદ ઉત્સાહ તો આજે તમારે શું કરવું શું આજે તમારે ખાસ કરીને હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે આવો વાત કરીએ હવે મકર રાશિના જાતકો માટે આજના દિવસે જૂના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય વીરવાર સાથે ફાયદો રહે અને ક્યાંક ને ક્યાંક જૂની બીમારી હોય હરસ મસા જેવી તો એમાં સંભાળો આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે આવો વાત કરીએ હવે કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે પતિ પત્નીમાં મિલન મુલાકાત પ્રેમ લાભ રહે વૈવાહિક વાતચીત હોય તો આગળ વધે આવકનું પ્રમાણ મળે તો આજે તમારે શું કરવું શું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો ભાવપૂર્વક પાઠ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ દ્વિધાની સ્થિતિ ક્યાંક ગેસ કબજિયાત ઇન્ફેક્શન જેવી બીમારીથી સંભાળવું પડે તો આજે તમારે ખાસ કરીને શું કરવું છે આજે તમારે ખાસ કરીને ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વિજય મુહૂર્તમાં 12 ને 27 થી 12 ને 56 સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું નમસ્કાર દર્શકો